કચ્છ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત એલર્ટ પર જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દાંતીવાડા ડેમ 70% ભરાયો છે, જેને લઈને બનાસકાંઠા પાટણ જિલ્લાના અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં સતત પાંચમા દિવસે મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, જેને પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દાંતીવાડા ડેમ 70% ભરાયો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારના અનેક ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. દાંતીવાડા ડેમમાં પાણીનું લેવલ 594 ફૂટે પહોંચ્યું. રાજસ્થાન અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં હાલ પાણીનું લેવલ 594 ફૂટ પહોંચ્યું છે. આ ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. પાણી છોડવું પડે તેવી સ્થિતિ સર્જાય તો કોઈ નુકસાન ન થાય તે માટે ડેમ અને બનાસ નદીના કાંઠાના બળદ મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયા, રાણપુર સહિતના નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે. પાટણ જિલ્લાના પણ 56 ગામોને એલર્ટ કરાયા છે. મહત્વનું છે કે દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા પાટણ જિલ્લાના પણ 56 ગામને એલર્ટ કરાયા છે, જેમાં સરસ્વતી તાલુકાના 2 ગામ, રાધનપુરમાં 26 ગામ, સાતલપુરમાં 9 ગામ અને સમી તાલુકાના 19 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. તો સાંતલપુરમાં પડેલા 6 ઇંચથી વધુ વરસાદને લઈ ચારણકા સોલાર પાર્કનું RCC તળાવ ઓવરફ્લો થયું છે. ब्यूरो रिपोर्ट, अनिल रामानुज, राधनपुर.